ನಮಸ್ಕಾರ ಇದೆ ಶ್ರೀಮತಿ ಶಾಂತಮ್ಮ ನಡಿಬೆಗದ್ದಿನ ಉನ್ನತರ ಮಾಧ್ಯಮಿಕ ಶಾಲಾ ವಿಜ್ಞಾನ ಪ್ರವಾಹ ಅನೇ ಸ್ನಾಯಿ ಪ್ರವಾಹ ಸಂಸ್ಕೃತ ವಿಷಯ ವಿಡಿಯೋ ಲೆಕ್ಚರ್ ಮಾ ಆಪ್ತರನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಲಾಸ್ಟ್ ವಿಡಿಯೋ ಲೆಕ್ಚರ್ ಮಾ ಆಪಣ ಛಂದ ಪರಿಶೀಲನೆ ಮಾಹಿತಿ ಮೇಳವಿತಿ ತ್ಯಾರ ಪಛಿ ಆಪಣ ದೇಹ ಛಂದ ಬಣ್ಯಾ ಅನುಷ್ಠು ಅನೆ ಮಂದ್ಯಾ ತ್ಯಾರ ಪಛಿ ಅದೇ ಆಪಣ ದೇಹ ಛಂದ ಬಣ್ಯಾ ಮಾಡು ಛು ಎನ್ನು ನಾಮ ಛೆ ಮಾಲಿನಿ. ಹವೆ ಮಾಲಿನಿ ಛಂದ ನೆ ಸಂಬಂಧ ತಕ್ಕೆಲಾ આપણે એ છંદનું લક્ષણ બરાબર સમજી લીધું. તો માલિની છંદનું લક્ષણ છે ન ન મ ય ય ઇતે યમ માલિની ભોગી રોકે. એટલે કે આ છંદની અંદર શ્લોકના દરેક કરણની અંદર અનુક્રમે ક્યાં ક્યાં રણ આવે છે તો કીધું ન ન મ ય ય પહેલા ન ગણ ત્યાર પછી પાછો ન ગણ ત્યાર પછી મ ગણ ય ગણ અને પાછો ય ગણ જે રસ્વ વ્યંજન પર અનુસ્વાર આવે
બીજા ક્રમમાં આપણે જોઈ લઈએ. પેલા ત્રિક બનાવી લઈએ, એક કયો આવશે? ન ગણ. જોઈ લો, લઘુ લઘુ લઘુ, બરાબર. બીજું ત્રિક એમાં પણ ન ગણ, લઘુ લઘુ લઘુ. ત્રીજું ત્રિક એમાં મ ગણ, મા તારા, ગુરુ ગુરુ ગુરુ. પછી ચોથું ત્રિક ય ગણ, ય ગણ માં આવશે પેલો ખ લઘુ, ની દીર્ઘઈ છે એટલે ગુરુ, યની પાછળ ખ ને ર જોડીને શબ્દ આપે એટલે ગુરુ. એટલે આ ય ગણ, ત્યાર પછી પાછો ય ગણ, લઘુ ગુરુ અને ગુરુ. યતિ ક્યાં ક્યાં આવશે? તો કે આઠ અક્ષરે યતિ, ત્યાર પછી સાત અક્ષરે યતિ, બરાબર. સુરત બરાબર શાખા લેખની પત્ર મુરવી આ શ્લોકના બે ચરણ છે. ત્યાર પછી ત્રીજું ને ચોથું ચરણ છે. લિખતી યતિ દ્રોહિત વા શારદા ધર્મ કાલમ તદપિ તવ ગુણાના મીશ પારણ યાતિ. તો એલા બે ચરણની જેમ આપણે લઘુ ગુરુ કરી ત્રિક બનાવ્યા છે સંદર્ભ વક્તા શીખા, એવી રીતના ત્રીજા અને ચોથા ચરણની અંદર આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો ફરી વાર જોઈ લઈએ. માલિકી સંત એની અંદર અનુક્રમે ન ન મ ય અને ય ગણ આવે છે. દરેક ચરણમાં પંદર અક્ષર હોય છે અને દરેક ચરણમાં આઠ અક્ષરે અને ત્યાર પછી સાત અક્ષરે યતિ આવે ત્યારે એને માલિની સંત કહેવાય છે. તો આ હતી માલિની સંત વિશેની માહિતી. ત્યાર પછી આપણે હવે બીજો સંત ભણીશું. તો હવે પછીનો સંત છે એનું નામ છે તોટકમ. તોટક છે તો તોટક સંતનું લક્ષણ છે દૂર છે.
ત્યારે તો